નમસ્કાર, કાનાબાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. રાજુલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હીરાભાઈ સોલંકી દ્વારા ગણપતિજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું. રાજુલામાં આજે હીરાભાઈ સોલંકીએ ગણપતિની મૂર્તિનું વિતરણ કર્યું. રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ હીરાભાઈ સોલંકી દ્વારા ગણપતિ ઉત્સવ આવતો હોય ત્યારે રાજુલા, જાફરાબાદ તેમજ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ બાપાની મૂર્તિઓનું વિતરણ આજે કરવામાં આવ્યું. આજે સવારે 11 વાગે આ કાર્યક્રમ રાજુલાના માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવ્યો. ત્યારે 11 વાગે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ મન કી બાતે ચાલુ હોય ત્યારે આવેલા તમામ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો. કાર્યક્રમના અંત બાદ આવેલા તમામ ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગણપતિ બાપાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું. દર વર્ષે હીરાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે ગણપતિ ઉત્સવ મનાવતા હોય છે, પરંતુ આ વર્ષે પોતે પોતાના પરિવાર સાથે જ અહીં પોતાના વતનમાં જ ગણપતિ ઉત્સવ મનાવશે તેવું હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું. રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં અંદાજિત 60 જેટલી મૂર્તિઓનું દાન હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું. આજના આ કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકી તેમજ હરસુરભાઈ તેમજ રવુભાઈ ખુમાણ, સાગરભાઈ સરવૈયા, રણછોડભાઈ મકવાણા, કમલેશભાઈ, વીરભદ્રભાઈ સહિતના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક ગામડાઓમાં મંડળ વાઇઝ જે જે લોકોને ગણપતિ બાપાની મૂર્તિ, જે વિઘ્નહર્તાની મૂર્તિ અને વિધિ સિદ્ધિના દાતા એવું કહેવાય છે કે ગણપતિ બાપાનું કોઈ પણ શુભ કાર્યમાં જ્યારે ગણપતિ બાપાને પ્રથમ જ્યારે પૂજવામાં આવતા હોય ત્યારે આજે અમારે ત્યાં ગણેશ ચતુર્થી આવવાની હોય ત્યારે દરેક ગામડાઓમાં મંડળો વાઇઝ વર્ષોથી આમ મારા ખ્યાલથી 6-7 વર્ષથી સતત આ ગામડાઓમાં હું મારા તરફથી મૂર્તિઓની ભેટ કરું છું. ગણપતિ બાપાના આશીર્વાદ છે ને હર હંમેશ માટે કાર્ય હર લોકોના સિદ્ધ કરે એવી પ્રાર્થના પણ કરું છું. અને 50-60 ગામના લોકો, મંડળના લોકો આજે અમારા અહીંયાથી મૂર્તિ પ્રસ્થાન કરી ગયા છે, શોભાયાત્રા કાઢવાના છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈ શ્રી રવુભાઈ ભાઈ શ્રી સાગર દરેક કાર્યકર્તા પ્રમુખ હરસુરભાઈ દરેક લોકો સાથે મળીને આજે આ મૂર્તિનું વિતરણ કર્યું છે. અમે અમારી જાતને ધન્ય અનુભવ. અને અમે વાત સાંભળી છે કે તમે જ્યાં મૂર્તિ આપી છે ત્યાં તમે દર્શન કરવા જવાના છો. ત્યાં દર્શન પણ કરવા જઈશ, ત્યાં પ્રસાદ પણ લઈને જઈશ, કેમ કે અમે અમારા તરફથી મૂર્તિઓ આપી છે એટલે દર્શન કરવા જવું જોઈએ. દર વર્ષે હું મુંબઈ બનાવતો હોઉં છું પણ આજે અહીંયા લાભ મળ્યો છે ત્યારે હું અહીંયા દર્શનનો લાભ કરવાના પ્રયત્ન કરીશ. બોલો ગણપતિ બાપા, મંગલમૂર્તિ, મંદિર મામા કી જય.